બનાસકાંઠાના સરહદી વાવના મીઠાવી ચારણ વિસ્તારમાં તીડના ઝુંડનો ત્રાસ જોવા મળ્યો બનાસકાંઠામાં થોડા દિવસ અગાઉ માવઠું પડતા ભેજવાળું વાતાવરણ થયું છે જે તીડને પ્રજનન માટે અનુકૂળ છે જેના પગલે પાકિસ્તાનથી જેસલમેર જતા તીડ બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં પડાવ નાખે તેવી શક્યતાઓ છે જોકે તીડના ઝુંડ નાના પ્રમાણમાં હોવાથી ચિંતા ઓછી છે વધુ માહિતી સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા કુલદીપ પરમાર કુલદીપ તીડનો ત્રાસ ફરી એક વખત જોવા મળી રહ્યો છે શું પરિસ્થિતિ છે ત્યાં તમામ ખેતરોની જગદીશ બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો તીડનું જે આક્રમણ થયું છે તેને લઈને ખેડૂતોમાં ચિંતા છે ખાસ કરીને અત્યારે આપ જોઈ શકો છો કે બનાસકાંઠા જિલ્લામાં મગફળી અને બાજરી એ બંને મુખ્ય પાક છે આ ઉનાળુ પાક અત્યારે મોટી સંખ્યામાં ખેતરોમાં છે ત્યારે જે પ્રકારે તીડનો પ્રકોપ હવે સામે આવી રહ્યો છે તેને લઈને ખેડૂતો ચિંતિત છે આપણી સાથે અનેક ખેડૂતો પણ છે કે જે પ્રકારે હવે તીડ બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં આવ્યા છે ત્યારે તેઓ કયા પ્રકારની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે આપ જણાવો ખાસ કરીને તીડ હવે બનાસકાંઠા અને સરહદી વિસ્તારમાં પહોંચ્યા છે ખેડૂત તરીકે કેટલી ચિંતા છે ખેડૂત તરીકે ખૂબ મોટી ચિંતા છે અત્યારે આ સતત પાંચમી વાર તીડ આવ્યા છે અહીંયા બનાસકાંઠાની અંદર અત્યારે મહામા કોરોનાની મહામારીની અંદર ટોટલ માર્કેટો બંધ છે આખા રાજ્યની માર્કેટો શાક માર્કેટો બંધ છે અને એના કારણે જે સરહદી વિસ્તાર જે તીડ આવી રહ્યા છે એ સરકારને કોઈપણ પગલે ભાગના રૂપે અમને રોકવા પડશે નહીં રોકે તો ખેડૂતોમાં બહુ મોટું નુકસાન આની થશે તો ખાસ કરીને સરહદી વિસ્તારમાં જે તીડ આવ્યા છે તે તીડને ગમે તે ભોગે સરકારે રોકવા પડશે કારણ કે જો તીડ વાવેતર વિસ્તાર સુધી પહોંચશે તો મોટું નુકસાન થશે આપણી સાથે બીજા પણ ખેડૂત છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને આપ જણાવો જે પ્રકારે તીડનું આક્રમણ હવે સરહદી વિસ્તાર સુધી છે કઈ રીતે જુઓ છો અને સરકાર પાસે શું અપેક્ષા આમ તો ગત વખતે સરકારે ખૂબ સારો કંટ્રોલ કરવામાં સફળ રહ્યા હતા મને ખ્યાલ છે ત્યાં સુધી બનાસકાંઠામાં જ્યારે તીડ આવ્યું ત્યારે અધિકારી ખેતીવાડી વિભાગ અને કેન્દ્ર સરકારની ટીમે મળીને લગભગ બસોથી વધારે દવા છંટકાવના ટ્રેક્ટરો ત્યાં લગાવ્યા હતા અને એને કંટ્રોલ કરવામાં કેટલુંક સક્સેસ થયું હતું હવે આ ગઈ વખતે મુખ્ય પાકોની અંદર બટાકા ઉનાળુ બાજરીની એ બધી હતી પણ આ વખતે બાજરી અને મગફળી છે અને સંપૂર્ણપણે સજ્જ છે કે તંત્ર કે આને કોઈ પણ પ્રકારે રોકવા જોઈએ અને મને એવું લાગે છે કે રોકશે પણ નવા નવા આવિષ્કાર થકી પણ આ વખતે દરેક ખેડૂતોને કહી દેવામાં આવ્યું છે કે જેમ થાળી વગાડવાનું તો બહુ સક્સેસ નહોતું થયું પણ જેમ ધુવો કરવાનું જેટલું પણ ખેતરનું વેસ્ટ છે એ વેસ્ટને ધુવાડો કરી અને તીડને રોકવાનો જે પ્રયત્ન હતો એ ખૂબ સારો પ્રયત્ન કર્યો હતો આ વખતે પણ તંત્ર સંપૂર્ણપણે સજાગ છે અને એને રોકવાની અંદર સફળ થશે જ આ વખતે જેસલમેરથી જે ઝૂંડ આવ્યું એ બહુ લગભગ બે ત્રી ત્રણ એક્ટરની અંદર જ ઝુંડ હતું બાકી બધા રિટર્ન થઈ ગયા છે જો આવશે તો સંપૂર્ણપણે એની તૈયારીઓ લાગે છે તો કહી શકાય જગદીશ જે પ્રકારે બનાસકાંઠા જિલ્લાની વાત કરવામાં આવે તો ફરી એકવાર દ્રશ્યો દ્વારા બતાવવા માંગીશ કે જે બનાસકાંઠાના ખેતરો છે તેમાં બાજરી અને મગફળીનું મબલક વાવેતર જોઈ શકાય છે જો તીડ આ વિસ્તાર સુધી પહોંચે તો ખેડૂતોને મોટું નુકસાન જાય તેવી ચોક્કસ શક્યતા છે જોવાનું એ રહેશે કે અત્યારે તો ખેતીવાડી વિભાગ અને વહીવટી તંત્ર તીડ કંટ્રોલ માટેની કામગીરીની વાત કરી રહ્યું છે પરંતુ ખરેખર તીડ કંટ્રોલ થાય છે કે કેમ અને સરહદી વિસ્તારથી વાવેતર વિસ્તાર સુધી તીડ ન પહોંચે તે માટે તંત્રની કામગીરી કેટલી સાબિત થાય છે તે સમય બિલકુલ કુલદીપ આભાર તમામ માહિતીને પૂરી વિગત આપવા બદલ તો તીડનું જે આક્રમણ છે તે ફરી એક વખત તોડાઈ રહ્યું છે બનાસકાંઠાના એ સરહદી જિલ્લા અને તમામ ખેતરોમાં તેને દૂર કેવી રીતે કરી શકાય તેને લઈને અત્યારે હાલ તો મથામાણો થઈ રહી છે